आलुवास गाम खाते जीना प्रतिष्ठाना बीजा दिवसे मंदिरनी जग्यानी अंदर 20,000 लोकोनुं महानव मेरामण उमटी पड्युं हतुं। आ प्रसंगे मोटी संख्यामां साधु संतो अने राजकीय अग्रणीओ उपस्थित रह्या हता। आ प्रसंगे प्रतिष्ठित अग्रणीओनुं सन्मान करवामां आव्युं हतुं। मंदिरनी अंदर दाता दान आपनार दाताश्रीओनुं सन्मान करवामां आव्युं हतुं। हवनना मुख्य यजमान तरीके श्री मानाभाई अंबारामभाई चौधरी जाखोत्रा वाळाजी आर पटेल कंस्ट्रक्शनना मालिके आ अमूल्य लाभ लीधो हतो अने श्री कपिल नारायण मुनिना प्रतिष्ठानना यजमान श्री डामराभाई देवराजभाई चौधरी जाखोत्रा पूर्व सरपंच यूथ कोंग्रेस प्रमुख अने आ समये भजन अने भोजननी साथे यज्ञनी साथे भव्य शोभायात्रा काढवामां आवी हती, जेमां मोटी संख्यामां लोको जोड़ाया हता। गुजरातनी अंदर प्रथम पांच पांडवोना मंदिरनी प्राण प्रतिष्ठानी साथे बीजा दिवसे गुजरातना नामांकित कलाकारोनी संतवाणीनो कार्यक्रम राखवामां आव्यो छे। आ प्रसंगे समग्र गुजरातभरमांथी आव्या हता लोको, भाविको, भक्तो अने साधु संतो उपस्थित रह्या हता। સાધુ સંતો નો ભવ્ય સ્વાગત આયોજક કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું। કર ભગવાનની જય। મારે કોક નસીબે કોક ખારી કમાણી મારે માવતરે કરી છે તો આજે મને આજે આ લાભ મુખ્ય યજમાન તરીકે મળ્યો। શું નામ તમારું? માનાભાઈ ચૌધરી જાખોતા। હું ધોકાવાડા મુખ્ય શિક્ષક તરીકે જવાબદારી નિભાવું છું અને અહીં કને હાલ આ કાર્યક્રમની અંદર એક સ્વયંસેવક તરીકે કામ કરું છું। આપણે આ જે જગ્યા ઉપર ઉપસ્થિત છીએ તે જગ્યા પ્રયાગ તીર્થ जेने पवित्र भूमि तरीके पण ओळखी शकीए छीए, जे पितृ तर्पण माटे वर्षों पहला कपिल मुनि भगवाने अहीं कने तपस्या करी अने अहीं मोटो आश्रम हतो ने देवोने पण दुर्लभ एवी जग्या दर 12 वर्षे आ जग्या उपर देवोनो मेळो भरातो। आजे पण लोकल लेवले अहीं कने दर भादरवा वद छठना दिवसे मेळो भराय छे, लोकमेळो भराय छे। आजूबाजूना 48 गामो अने આજુબાજુના આ વિસ્તારના લોકો અહીં કને લોકમેળાની અંદર આવે છે। ખાસ તો અહીં અજ્ઞાતવાસની અંદર પાંડવોએ નિવાસ કરેલો અને ખુદ ચંડી દ્રૌપદીએ પોતાના હાથે શિવલિંગ બનાવી અને ભગવાનની સ્થાપના કરેલી એટલે આ ચંડેશ્વરના નામથી ઓળખાય છે। તો આ ચંડેશ્વર મહાદેવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આ ત્રિદિવસીય કપિલ મુનિ નારાયણ ભગવાન અને પાંડવોના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો 10-12 સુધી પ્રાણ પ્રતિષ્ઠાનો સરસ મજાનો કાર્યક્રમ છે। કપિલ મુનિ અને પાંડવોની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય અને એમનું મંદિર હોય એવું લગભગ ગુજરાતની અંદર આ પહેલું મંદિર હશે અને એમાં ખાસ અમારા વડીલોના આશીર્વાદ અને હાલની યુવા ટીમ એ ખૂબ મહેનત મજૂરી કરી અને છેલ્લા 15-20 વર્ષથી પડી રહેલું કામ હાથ ઉપર લઈ અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે। એની અંદર આજુબાજુના લોકોનો ઉત્સાહ ખૂબ છે, યુવાનોનો ઉત્સાહ ખૂબ છે। ખાસ કરીને આ જગ્યાનું મહત્ત્વ સોમનાથ, ગયાજી, હરિદ્વાર કરતાં પણ વિશેષ છે, કારણ કે આ જગ્યા ઉપર માતૃ પિતૃ બંને તર્પણ વિધિ થાય છે અને આજે પણ 1000 કિલોમીટરથી લોકો અહીં કને તીર્થ માટે આવે છે। તો આ ભૂમિ છે એની અંદર પાંડવોએ અજ્ઞાતવાસ કરેલો, કપિલ મુનિનો આશ્રમ હતો અને જે કુંડની અંદર આપણે અહીં છીએ એ કુંડ ખુદ ભીમે પોતાનું ઘૂંટણ મારી અને બનાવેલો અને એવું કહેવામાં આવે છે કે 56 દુષ્કાળ પડ્યો હતો ને ત્યારે આજુબાજુના લોકો પાણી લેવા માટે આ કુંડની અંદર આવતા હતા, ત્યારે પણ પાણીના દુખટું, આજે પણ દુષ્કાળના દુષ્કાળ પડે તો પણ આ કુંડની અંદર પાણી ખૂટતું નથી। તો આવી પવિત્ર ભૂમિ ઉપર આપ સર્વે છીએ તો અમે બધા અમને સદભાગી અને સદનસીબ ગણીએ છીએ કે અમારા વડીલોએ એક શરૂઆત કરી હતી અને એને પૂર્ણ કરવાનો મોકો આ માનાભાઈ, જેસંગભાઈ, કાનાભાઈ, વાલાભાઈ, જે જે યુવા ટીમો છે, કદાચ હું બધાના નામ પણ નહીં લઈ શકું, ખાસ કરી ગંગારામ બાપાજી હાલ હયાત નથી, એમને આખું કામ ઉપાડ્યું હતું અને સરસ મજાનું આ કામ કર્યું છે, એના વતી ખરેખર અમે બધા આભારી છીએ કે અમે આ વડીલોના કામને ઉપાડી લીધું। બધાને હર હર મહાદેવ। મારું નામ રણછોડભાઈ માનાભાઈ ચૌધરી, ગામ જાખોત્રા। અહીંયા આલુવાસ સ્થિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કે જેના મુખ્ય યજમાન તરીકેનો લાભ અમને મળ્યો છે, જેથી આ લાભથી ખૂબ ધન્ય થઈશું અને આ વિસ્તારની પ્રજાને પણ આ મંદિર બનવાથી ખૂબ એક નવી પ્રતિષ્ઠા મળશે। જીડીસી ન્યૂઝ સાથે દીપકભાઈ શતવારા, પાટણ।